ફોર્મ બનાવવાનું બહુ આતું ખૂબ સેન્સેટિવ કામ. હવે આ કામને આકાર આપવું હોય તો પહેલા કે અંગ્રેજીમાં કરવું પડે. આ ભાઈ પૂછે કે બે ચાર પાંચ દસ વાર પ્રયત્ન કરે પાછા પડે, પાછા અમે હું ભાગીએ, પોપટ કાકાને વાત કરીએ, પોપટ કાકા એવું બાપે. એમાં ફોર્મ બનાવવાની બાબત આવી એટલે કે હું તો આવું સાદું સરળ બનાવી લીધું. ના ભાઈ, આપણે તો અખાડી પરિવાર દ્વારા જે આપણા તાળીઓથી આપણે વધાવી લઈશું. ત્યારબાદ સચિનભાઈ મહેન્દ્રભાઈ અખાણી એમના ત્યાંથી જો ભાભી હોય કે એમના મધર હોય, મમ્મી હોય, કોઈ અહીં હાજર હોય તો એમને આગળ આવવા વિનંતી કરીશ. સચિનભાઈ અખાણીના ત્યાંથી હવે ગૌ ભક્ત એક ક્યાંક કાગળ લીધો. ગૌ ભક્ત અને બે બેન વચ્ચે મા સુબ્રમાંતની જયારે પ્રથમવાર આ વિચાર આવ્યો કે આખા સમાજની વેબસાઇટ બનાવી છે, મને વિચાર મહત્વનો નથી હોતો, એની સાથે સાથે એ વિચાર માટેની પ્રેરણા પણ મહત્વની હોય છે કે વસ્તુ કઈ રીતે થશે, સમાજની આટા ભૂટી કેવી હોય, સમાજમાં કયા કે મુદ્દાઓનું સ્થાન લેવું, કઈ વસ્તુનો પ્રભાવ, વસ્તુની કયા શબ્દનો પ્રભાવ લોકોના માણસ ઉપર કેવો પડશે, આટલા હદ સુધી વાતને વિચારવી પડે અને એના પછી કરવી પડે. અને એ અમારા જેવા યુવાનો માટે સમજની બહારની વસ્તુ છે. અને ખૂબ ખૂબ અભિનંદન આપીશ પ્રફુલ કાકાને કે અમને એક એક શબ્દનો અમને ઉપયોગ સમજાય, એક એક શબ્દનો. અને મેં ત્યાં સુધી મંથન કર્યું કે આ એક શબ્દની અસર શું થશે, ત્યાં સુધીની વાત કરી. આની સાથે કિરણભાઈ, સચિનભાઈ તેમજ બે અન્ય વ્યક્તિઓ છે, નકુલભાઈ, વિનોદભાઈ અખાણી, એ પણ આપણા અખાણી પરિવારના પુત્ર છે, તેમણે પણ ખૂબ સહયોગ આપ્યો. પરંતુ સીએ ફાઇનલની પરીક્ષા હોવાના કારણે એમને આ પ્રોજેક્ટમાંથી નામ મતલબ પાછા જતા રહ્યા, પણ એમને પણ ખૂબ સહયોગ આપ્યો છે. અને એક બીજા વ્યક્તિ છે હારીજ સ્થિત ધર્મેશભાઈ હરગામભાઈ ગોકલાણી, આપણે સમક્ષ જ બેઠા છે. હું વિનંતી કરીશ કે પુત્ર સ્થાન ઉપર ઉભા થાય અને એમને પણ ખૂબ સારો સહયોગ આપ્યો કે આ વસ્તુને કઈ રીતે વધુ સારી રીતે. હા, ધન્યવાદ. પ્રસન્નભાઈ વિનંતી કરું કે એમને સાથી પણ સન્માન કરે. હવે આપણે એક નાની ઉંમરે પણ ગૌ સેવામાં ખૂબ જ એમણે આદાન પ્રદાન કરેલ છે, બેઠી હતી સાલે ગુલાર લાગ્યું હોય આબાજુ આ સાહેબ સાહેબ કાકા તો કાકા આવો હવે આપણે વિશિષ્ટ સન્માનમાં જોડીબેન રાજેશભાઈ અખાણી રાધનપુર અને શિવાનીબેન રાજેશભાઈ અખાણી, જોડીબેન એમ ફાર્મમાં ક્રમાંક 1 80% લાવેલ છે અને શિવાનીબેન BHMS હોમિયોપેથિકમાં 58% લાવી અને ઉત્તીર્ણ થયેલ છે. અખાણી વીર વિનોદ, અખાણી પાર્થ નરેન્દ્રભાઈ, બાર સામાન્ય પ્રવાહ, અખાણી અખાણી ખુશ્બુ પ્રવીણ કુમાર, એમકોમ માં બીજો નંબર આવ્યો છે, અખાણી ખુશ્બુ પ્રવીણ કુમાર 77.45. ઠક્કર ચાંદીબેન અલુદેશ પાલનપુર. વિનોદભાઈ
આ બધા દીકરા દીકરીને વંદન કરીને એમની સતત પ્રગતિ થાય એની સદભાવના વ્યક્ત કરીને મારા પરમ આદરણીય ગુરુજી મોપટલાલ શેઠ પ્રાણદાદા જરાણભાઈ અખાણી પરિવાર સૌ મંચસ્થ મહાનુભવો વડીલો સૌ ભાજપના પ્રમુખશ્રીઓ બહેનો માતાઓ વિદ્યાર્થી ભાઈઓ બહેનો બધાએ ખૂબ સરસ વાત કરી છે. અખાણી સાહેબે જેથી અખાણી સાહેબે આપણને સારામાં સારો રસ્તો પ્રગતિ માટે આપણી પ્રગતિ રૂકે નહીં એના માટે ખૂબ સરસ વાત કરી છે. સમય ખૂબ ગયો છે એટલે ટાઈમનો પણ અભાવ છે. કહેવાનું તો જ્યારે મળીએ છીએ ત્યારે ખૂબ મન થાય છે પણ સમયનું પણ ધ્યાન રાખવું પડે છે. આજે આ પ્રસંગના મોકે આપ સૌને મળવાનું થયું એનાથી હું ખૂબ ખૂબ લાગણીઓ આનંદની લાગણીઓ અનુભવી રહ્યો છું. ખૂબ મને આનંદ થયો છે. હું એક જ નાની વાત કહી દઉં છું કે આંતરિક પ્રેરણા અખાણી કિરણ કુમાર પ્રથમ ભાગ નીકળશે અને એલએલએમ કર્યું છે અને 62% પીએચડી ચાલુ અખાણી હર્ષ પ્રવીણભાઈ બીસીએ અખાણી હર્ષ પ્રવીણભાઈ બીસીએ પ્રથમ નંબર 67 ખાલી કહેવાનું